મિત્રો, અત્યાર સુધી આપણે જે મૂળાક્ષરો શીખ્યા એમાં આપણે આખો કક્કો એટલે કે વ્યંજનો શીખ્યા હતા આપણે કથિજ્ઞ સુધી. એ પછી આપણે શીખ્યા હતા સ્વરો. સ્વરની અંદર આપણે અ શીખ્યા, એના પછી આપણે આ શીખ્યા હતા, એના પછી આપણે એ શીખ્યા, અને એના પછી આપણે હસ્વ ઈ શીખ્યા. અને હસ્વ ઈ એની જે આ વાવલ સાઇન છે એ મૂકવાના આપણે નિયમો પણ આપણે જોઈ ગયા. મોટા ભાગના બધા નિયમો જોઈ ગયા છે. હવે આજે આપણે હસ્વ ઉ, હસ્વ ઉ એટલે કે નાનકડો ઉ, જેની માત્રા આપણે આવી રીતે મૂકીએ છીએ કોઈ પણ વ્યંજન હોય એની નીચે. તો આજે આપણે હવે એના વિશે શીખીએ અને એના નિયમો પણ આપણે એક પછી એક જોશું. તો ચાલો જોઈએ. તો આજે આપણે જે સ્વર શીખશું એ શીખશું હસ્વ ઉ. હસ્વ ઉ એટલે કે નાનકડો ઉ, અને એની પાસે પણ વાવલ સાઇન એટલે કે એની માત્રા છે જે આપણે આવી રીતે મૂકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ હસ્વ ઉ. હસ્વ ઉ એટલે કે એને આપણે આવી રીતે આમ લખીએ છીએ, ઉ ઉ ઉંદરનો ઉ. આ જે માઉસ છે એને ઉંદર કહેવાય. ઉ ઉત્તરાયણનો ઉ, આપણે જે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવીએ છીએ એને ઉત્તરાયણ પર કહેવાય છે. તો ઉ ઉત્તરાયણનો ઉ. અને ઉ ઉકરડાનો ઉ, ઉકરડો એટલે કે જ્યાં આપણે બધું કચરો ફેંકીયા એને ઉકરડો કહેવાય. તો ઉ ઉંદરનો ઉ, ઉત્તરાયણનો ઉ અને ઉકરડાનો ઉ. અને આ ઉ છે એની વાવલ સાઇન એટલે કે માત્રા આવી રીતે છે. તો કોઈ પણ વ્યંજન હોય અહીંયા વ્યંજન લખાય ને એની નીચે આપણે માત્રા મૂકીએ છીએ એટલે કે આ વાવલ સાઇન કરીએ છીએ. તો ચાલો આપણે જોઈએ. તો આપણે આ હસ્વ ઉ છે એ પહેલાં આપણે જ્યારે મૂળાક્ષરો શીખ્યા ત્યારે આપણે શીખી ગયા છે. અહીંયા તમારું પુનરાવર્તન જ થાય છે કે ઉ ઉંદરનો ઉ, ઉ ઉત્તરાયણનો ઉ અને ઉ ઉકરડાનો ઉ. તો આ ઉ છે એની પાસે વાવલ સાઇન એટલે કે માત્રા છે. હવે કોઈ પણ વ્યંજન હોય એની નીચે આપણે એ માત્રા આવી રીતે લખીએ છીએ. તો આ જે માત્રા મૂકવાના છે, આ જે વાવલ સાઇન મૂકવાની છે એના નિયમ આપણે જોશું કે હસ્વ ઉનો નિયમ એક શું છે. આની પહેલાં આપણે હસ્વ ઈ શીખ્યા હતા. હસ્વ ઈ એટલે કે નાનકડો ઈ, આ હ્રસ્વ ઈ એને આવી રીતે, અને એની માત્રા આવી રીતે મૂકાય છે. આપણે એ મૂકવાના નિયમો જોયા હતા. તો એ જ નિયમો આ હસ્વ ઉ માટે પણ છે, હસ્વ ઉ અને એની માત્રા માટે પણ છે. તો આપણે આજે એ જોશું. આમ તો મોટા ભાગે બધા તમને આ હસ્વ ઈના જે નિયમો છે એનું તમને પુનરાવર્તન થશે, કારણ કે ઈના અને ઉના નિયમો સરખા છે, પણ મેં બંનેને જુદા જુદા હું તમને શીખવાડું છું જેથી તમને ગોટાળો ન થાય અને તમને યાદ રહી જાય. તો ચાલો આપણે જોઈએ હસ્વ ઉન નિયમ નંબર એક. તો હસ્વ ઉ નો નિયમ એક આ પ્રમાણે છે કે ચાર કે પાંચ અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હસ્વ થાય. જો શબ્દ સ્વરથી ચાલુ થતો હોય તો હસ્વ ઉ, અને વ્યંજનથી ચાલુ થતો હોય તો હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સાઇન મૂકવાની. આ નિયમ ફરી એકવાર જલ્દીથી હું વાંચી જાઉં છું. તો નિયમ નંબર એક છે હસ્વ ઉ માટે કે ચાર કે પાંચ અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હસ્વ થાય. જો શબ્દ સ્વરથી ચાલુ થતો હોય તો હસ્વ ઉ, અને વ્યંજનથી ચાલુ થતો હોય તો હસ્વ ઉની માત્રા એટલે કે જે વાવલ સાઇન છે એ મૂકવાની હોય છે. આને આપણે થોડાક શબ્દોના ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ એ કેવી રીતે થાય છે. તો અહીંયા આપણે હવે થોડાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ્સ જોઈએ કે કેવી રીતે છે. તો અહીંયા જે પહેલો શબ્દ આ છે એ છે ઉકળાટ. ઉકળાટ મીન્સ આપણે બોઇલિંગ હોટ ફિલિંગ કરીએ એટલે એકદમ ગરમી થતી હોય અને ઉકળાટ થાય કહેવાય. તો ઉકળાટ, તો એ ચાર અક્ષરનો શબ્દ છે એટલે અહીંયા ઉથી ચાલુ થાય છે એટલે આપણે ઉ ઉપયોગ કર્યો છે. હવે તમે જોઈ શકો છો કે આ બધા શબ્દ છે એ ઉથી ચાલુ થાય છે એટલે કે ઉ સ્વરથી જ ચાલુ થાય છે વાવલસી એટલે આપણે બધા એ જ મૂક્યા છે. તો સૌથી પહેલો છે ઉકળાટ. ઉકળાટ મીન્સ બોઇલિંગ હોટ આપણે જે ફીલ કરીએ એ. પછી છે ઉગમણું. ઉગમણું મીન્સ ઈસ્ટ.
જે બાજુ સૂરજ ઉગે એને ઉગમણી દિશા કહેવાય, એને ઉગમણું કહેવાય. તો ઉગમણું. એના પછી છે ઉજવણી. ઉજવણી કરવી એટલે કે સેલિબ્રેશન કરવું, ઉજવણી. એના પછી છે ઉજાગરા. ઉજાગરા મીન્સ આખી રાત આપણે જાગીએ એને આપણે ઉજાગરો કર્યો કહેવાય. અને જે આપણે દરરોજ જાગતા હોઈએ તો આપણે એને કહીએ કે ઉજાગરા કરીએ, તો જાગવું એને ઉજાગરા. પછી છે ઉઠાડવું. ઉઠાડવું મીન્સ વેકઅપ, કોઈને આપણે ઉઠાડીએ તે ઉઠાડવું. એના પછી છે ઉત્તરાયણ. જે આપણે કાઈટ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ મકર સંક્રાંતિ, એને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. એના પછી છે ઉગારવું. ઉગારવું મીન્સ આપણે કોઈને બચાવી લેવું, કોઈને સેવ કરવું, તો ઉગારવું. એના પછી છે ઉકરડો. જ્યાં આપણે બધું રબીશ ફેંકીએ, જ્યાં બધું જંક ફેંકીએ એને આપણે ઉકરડો કહીએ. તો આ બધા જ શબ્દો છે એ ચાર કે પાંચ અક્ષરના શબ્દો છે અને એ ઉથી ચાલુ થાય છે, એટલે કે એનો ઉચ્ચાર ઉ છે, ઉકડાટ. એટલે આપણે એને સ્વરથી જ અહીંયા ઉપયોગ કર્યો છે. તો જે આપણે નિયમ જોયો એ પ્રમાણે એ ચાર કે પાંચ અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હસ્વ થાય, જો એ ઉથી ચાલુ થતો હોય તો. હવે આપણે વ્યંજનવાળા થોડા શબ્દો એટલે કે ઉદાહરણો જોઈએ, એટલે તમને આ નિયમ એકદમ સરખી રીતે સમજાઈ જાય. તો હવે આપણે બીજા ઉદાહરણો જોઈએ, એટલે કે એક્ઝામ્પલ્સ જોઈએ. આ બધા જે ઉદાહરણો છે એ છે વ્યંજનથી ચાલુ થાય છે, અને જ્યારે વ્યંજનથી ચાલુ થાય છે ત્યારે આપણે એ જ્યારે ઉ સાઉન્ડ કરે ત્યારે આપણે એને હસ્વ ઉની જે માત્રા છે, વાવલ સાઇન છે, એ મૂકવાની હોય છે. હવે ઉની વાવલ સાઇન છે એ કોઈ પણ વ્યંજન હોય એની નીચે આવી રીતે લખાય છે. તો આપણે હવે ચાલો એ શબ્દ જોઈએ કે કેવી રીતે છે. તો સૌથી પહેલો શબ્દ છે કુદરત. કુદરત એ ચાર અક્ષરનો શબ્દ છે અને અંદર ક છે એ વ્યંજન છે અને એ કુ આપણને સંભળાય છે, એટલે કુ સંભળાય છે એટલે આપણે એને હસ્વ ઉની માત્રા મૂકીએ છીએ. તમે જોઈ શકો છો નીચે આવી રીતે જે છે એ ઉની માત્રા છે. તો આ છે સૌથી પહેલો શબ્દ છે કુદરત. કુદરત એટલે કે નેચર. એના પછી છે ખુશનુમા. આ જે શબ્દ છે એ છે ખુશનુમા. એમાં ખ છે એને આપણે હસ્વ ઉની માત્રા મૂકી છે, ખુ. ખ છે એ ખુ પ્રોનાઉન્સ થાય છે, ઉચ્ચાર થાય છે, એટલે એ ખુ. અને આ જે નિયમ આપણે છે પ્રમાણે ચાર અક્ષરનો શબ્દ છે અને પેલો અક્ષર હસ્વ ઉ છે એટલે આપણે હસ્વ ઉની માત્રા મૂકી છે. એના પછી છે ગુણગાન. આપણે કોઈના વખાણ કરીએ, કોઈને આપણે પ્રેઝ કરીએ તો એને આપણે એને ગુણગાન ગાઈએ એમ કહેવાય છે. તો ગુણગાન એમાં ગ છે એને આપણે હસ્વ ઉની માત્રા મૂકી છે. એના પછી છે ગુણાકાર. આપણે જે મેથ્સની અંદર, ગણિતની અંદર જે ગુણાકાર કરીએ છીએ, મલ્ટિપ્લિકેશન, એને ગુજરાતીમાં ગુણાકાર કહીએ. તો આ ગુ છે એ હસ્વ ઉની માત્રા છે, ગુણાકાર. એના પછી છે ઘૂઘવાટ. ઘૂઘવાટ સાઉન્ડ હોય, દરિયાનો ઘૂઘવાટ આપણે કહીએ, મોજાનો ઘૂઘવાટ, જે વેવ્સ હોય દરિયામાં એને આપણે ઘૂઘવાટ કહીએ છીએ. તો એ ઘૂઘવાટ તો અહીંયા હસ્વ ઉ, ઘ છે એ ઘુ સાઉન્ડ કરે છે એટલે આપણે આ હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સાઇન મૂકી છે, ઘૂઘવાટ. એના પછીનો શબ્દ છે ચૂપચાપ. એકદમ ક્વાઇટ આપણે રહેવું એને ચૂપચાપ કહેવાય, કે એકદમ ચૂપચાપ બેસી જાય એવી રીતે. તો આ ચૂપચાપ, તો ચ છે એ ચુ થઈ જાય છે એટલે એ હસ્વ ઈ. ચાર અક્ષરનો શબ્દ છે એટલા માટે આપણે હસ્વ ઉની માત્રા. એના પછી છે છુટકારો. છુટકારો મીન્સ રિલીઝ થવું, અહીંથી આપણે રિલીઝ થાય, આપણે છુટકારો થાય, તો એ છ છુટકારો. તો એ છ ને આપણે હસ્વ ઉની માત્રા આપી છે. એના પછીનો શબ્દ છે ઝૂનવાણી. ઝૂનવાણી મીન્સ ઓલ્ડ, જૂનું, જે ઝૂનવાણી હોય એ જૂનું, ઓલ્ડન ટાઈમનું. તો આપણે જ છે એ ઝૂ પ્રોનાઉન્સ કરીએ છીએ એટલે આપણે અહીંયા નીચે એને હસ્વ ઉની માત્રા આપી છે. તો આ આપણે થોડાક ઉદાહરણો જોયા, હજી એક થોડાક આપણે જોઈએ એટલે તમને સરખી રીતે સમજાઈ જાય. તો અહીંયા આપણે થોડાક બીજા ઉદાહરણો જોઈએ, એટલે કે એક્ઝામ્પલ્સ જોઈએ. તો અહીંયા આપણે જે ઉદાહરણો છે એ જો એક હોય તો એને ઉદાહરણ કહેવાય, અને અહીંયા એક કરતાં વધારે છે એટલે ઉદાહરણો. જેમ ઇંગ્લિશમાં એક હોય તો એક્ઝામ્પલ, પણ એક કરતાં વધારે હોય તો એક્ઝામ્પલ્સ કહીએ એવી રીતે. તો સિંગ્યુલર અને પ્લુરલ એવી રીતે હોય છે. અહીંયા આપણે થોડાક ઉદાહરણો બીજા પણ જોઈએ. તમે સૌથી પહેલો શબ્દ છે ડૂબાડવું. ડૂબાડવું અંદર ડ છે એ વ્યંજન છે અને ઉ સાઉન્ડ કરે છે અને ચાર લેટર્સ એટલે કે ચાર અક્ષરનો શબ્દ બને છે એટલે આપણે એને ડને હસ્વ ઉની વાવલ સાઇન એટલે કે માત્રા મૂકી છે. તો પહેલો શબ્દ છે ડૂબાડવું. ડૂબાડવું મીન્સ આપણે પાણીમાં કોઈને ડૂબાડીએ, ડ્રાઉન કરીએ, એ સિંક કરીએ એ.
બરોબર છે, તો ડૂબાડવું. એના પછી છે દુરાચરણ. દુરાચરણ એટલે કે બેડ બિહેવિયર, કોઈનું બેડ બિહેવિયર તો એમ આપણે કહીએ કે એનું ખરાબ આચરણ છે, દુરાચરણ છે. તો આપણે દ છે એને પણ આપણે આ દ ને આપણે હસ્વ ઉની માત્રા મૂકેલી છે, વાવલ સાઇન મૂકી છે, કારણ કે આ દ છે વ્યંજન છે, કોન્સોનન્ટ છે, અને દ છે એ દુ સાઉન્ડ કરે છે. એટલે આપણે જ્યારે કોન્સોનન્ટ હોય અને ઉ સાઉન્ડ કરે ત્યારે આપણે એને હસ્વ ઉની માત્રા આપવાની હોય છે. તો દુરાચરણ આ હસ્વ ઉ. એના પછી છે નુકસાન. આપણે કંઈ લોસ જાય તો એને આપણે નુકસાન થયું કહેવાય. નુકસાન એને આપણે ન છે, ફરીથી આપણે જોઈ કોન્સોનન્ટ છે અને નુ એમ સાઉન્ડ કરે છે, એટલે આપણે એને ઉની વાવલ સાઇન એટલે કે માત્રા મૂકવાની હોય છે. તો નુકસાન એટલે કે લોસ. અને પછીનો જે શબ્દ છે એ છે પુનરાવર્તન. આપણે જે રિવિઝન કરીએ એને પુનરાવર્તન કર્યું કહેવાય. તો પુનરાવર્તન છે એ ચાર કે પાંચ કરતાં વધારે એટલે કે છ લેટરનો શબ્દ છે, એટલે આપણે એને ઉને હસ્વ ઉ એટલે કે હસ્વ ઉની નિશાની મૂકેલી છે, વાવળ સાઈન મૂકી છે. એના પછી છે ફુરસદ. ફુરસદ એટલે કે આપણે સ્પેર, જે આપણે ટાઈમ હોય ફુરસદનો સમય, એ ફુરસદ એટલે કે સ્પેર છે. તો ફ છે એને પણ આપણે હસ્વ ઉની વાવળ સાઈન મૂકેલી છે. એના પછી છે ભૂલકણું. ભૂલકણું એટલે કે ફરગેટફુલ, આપણે ભૂલી જઈએ એ. તો ભૂલકણું ચાર લેટરનો એ શબ્દ છે અને ભ છે એ ઉ સાઉન્ડ કરે છે, એટલે આપણે એને ઉની વાવળ સાઈન મૂકેલી છે, હસ્વ ઉની. પછી છે મુલાકાત. આપણે કોઈને મળવા જઈએ, મળીએ એને મુલાકાત કરી કહેવાય, વિઝિટ કરવું એમ. તો મુલાકાત એ ચાર લેટર છે એટલે કે ચાર અક્ષરનો શબ્દ છે અને મ છે એ આપણને મું સંભળાય છે, એટલે એ મું છે એ હસ્વમું, હસ્વમુની માત્રા એટલે કે વાવલ સાઇન મૂકવાની આવે છે, એટલે કે મુલાકાત. એના પછીનો છેલ્લો જે શબ્દ છે એ છે સુધારવું. આપણે કોઈને સુધારીએ, આપણે કોઈને સરખી રીતે આપણે એને કહીએ કે સુધારવું એટલે કે આપણે એને ઇમ્પ્રૂવ કરવું, એટલે એ આપણે સ છે એને આપણે હસ્વ ઉની માત્રા મૂકેલી છે. તો આ બધા જે ઉદાહરણ હતો એ આપ તમે જોયા, એ હસ્વ ઉની જે માત્રા છે એ આપણે આવી રીતે મૂકીએ છીએ. કોઈ પણ વ્યંજન હોય, વ્યંજનની નીચે આ વ્યંજન હોય તેની નીચે આપણે માત્રા મૂકવાની હોય, અને જો સ્વરથી શબ્દ ચાલુ થતા હોય કે આપણે જોઈ તમારા ઉકરડો ઉકળાટ, તો આપણે એ ઉ લખવાનો હોય છે. તો આ બધા આપણે નિયમ એક આપણે જોયું એ પ્રમાણે આ બધા શબ્દ હતા. તો ફરી એકવાર નિયમ એક આપણે જોઈ જઈએ. તો નિયમ એક હસ્વ ઉ માટેનો આ પ્રમાણે છે કે ચાર કે પાંચ અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હસ્વ થાય. જો શબ્દ સ્વરથી ચાલુ થતો હોય તો હસ્વ ઉ, અને વ્યંજનથી ચાલુ થતો હોય તો હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સાઇન મૂકવાની હોય છે. તો આ હસ્વ ઉ માટેનો નિયમ હતો. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને હવે સરખી રીતે સમજાઈ ગયું હશે. તમે પણ આવા શબ્દ શોધજો કે જે આ નિયમ લાગુ પડતો હોય, મોટા ભાગે તમને મળી જશે. તો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ.